हेलो स्टूडेंट्स, आज धोरण 9 में आपणे लेसन नंबर 7 एडोलेसन्स स्पीक एले के तरुण एडोलेसन्स एले तरुण तरुण बोले छे ए विषय आपणे आज जाणशुं। आ पाठनी अंदर तमारी उम्रना के तमाराथी थोड़ा मोटा ए लोकोना जीवन में थोड़ी समस्या होय छे, परंतु ये खूब नानी होय छे, पण ते लोकोने तेनी पासे तेनू कोई सॉल्यूशन नथी होतुं, तेनू निवारण नथी होतुं, एटले ते लोको तेने बहु मोटी बनावी दे छे, ए समस्याने बहु मोटी बनावे छे। एटले ज आ पाठ अहींया राखवामां आव्यो छे। जोईए के ए नानी नानी समस्याओ के जे तमे आजकल मोटी बनावो छो तेनू શું સોલ્યુશન એટલે કે નિવારણ આપે છે આ પાઠની અંદર એ આપણે જોશું। પાઠ શરૂ થાય છે, સૌ પ્રથમ પહેલું વાક્ય બોલે છે એન્કર। એન્કર એટલે પ્રવક્તા, કોઈ એવોર્ડ સેરેમની છે કે કોઈ ફંક્શન છે, જ્યારે એ વિશેની કોઈ જાણકારી આપે, લોકોને ઇન્ટ્રોડ્યુસ કરે, તમારું ઇન્ટ્રોડક્શન આપે, એ બધું જે કામ કરે છે એ એન્કર કહેવાય, હોસ્ટ જેને કહીએ અમુક વાર। અહીંયા એન્કર છે એટલે કે પ્રવક્તા, એ બોલે છે ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ એટલે કે શુભ સાંજ મિત્રો, વેલકમ ટુ ધ વિડીયો કોન્ફરન્સ અરેન્જ્ડ બાય ધ યુથ ક્લબ। યુથ ક્લબ દ્વારા આયોજિત વિડીયો કોન્ફરન્સની અંદર તમને આવકારું છું। અરેન્જ એટલે ગોઠવણી કરવી, અને યુથ ક્લબ એક અહીંયા યુથ ક્લબ એક સંસ્થા કે કોઈ જૂથ હશે તેની વાત છે, અહેમદાબાદની અંદર। એઝ યુ નો, જેમ તમે જાણો છો, ધ સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ ઇઝ વોટ્સ ધ વે આઉટ। આ કોન્ફરન્સનો, કોન્ફરન્સ એટલે કે કોઈ સભા, આ સભાનો મુખ્ય વિષય શું છે તો કે વોટ્સ ધ વે આઉટ, એટલે કે આનો ઉપચાર શું છે, આમાંથી બહાર કેવી રીતના નીકળાય। ટીનેજર્સ ઓફ ગુજરાત વુડ ડિસ્કસ ધ પ્રોબ્લેમ્સ વિથ વેલ નોન કાઉન્સિલર્સ ઓફ ધ સ્ટેટ। ટીનેજર્સ એટલે કે તરુણ, ગુજરાતના તરુણો ડિસ્કસ કરશે એટલે કે ચર્ચા કરશે ધેર પ્રોબ્લેમ્સ એટલે કે તેમની સમસ્યાઓને વિથ વેલ નોન કાઉન્સિલર્સ। કાઉન્સિલર્સ એટલે સલાહકાર, વેલ નોન એટલે પ્રખ્યાત, પ્રખ્યાત એવા સલાહકારો સાથે આ સ્ટેટના એટલે કે ગુજરાત રાજ્યની સાથે, જેમ કે ડૉક્ટર ચંદ્રકાંત શાહ એન્ડ મિસ્ટર સૌરભ બક્ષી। ગુજરાતના તરુણો તેમની સમસ્યાઓનું પૂછશે કોને, તો કે વેલ નોન કાઉન્સિલર્સ એટલે કે પ્રખ્યાત એવા સલાહકારો આ રાજ્યના, જેમનું નામ છે ડૉક્ટર ચંદ્રકાંત શાહ એન્ડ મિસ્ટર સૌરભ બક્ષી। ધે વિલ ટ્રાય ટુ શો ધ ટીનેજર્સ ધ રાઇટ વે, તેઓ કોશિશ કરશે આ તરુણોને સાચી દિશા દેખાડવાનું। શો એટલે દેખાડવું, અને રાઇટ વે એટલે સાચો રસ્તો। લેટ્સ બિગિન ધ કોન્ફરન્સ વિથ અ ક્વેશ્ચન ફ્રોમ અ 15-year બોય। ચાલો હવે શરૂઆત કરીએ, બિગિન એટલે શરૂઆત કરી કોન્ફરન્સની, વિથ અ ક્વેશ્ચન ફ્રોમ અ 15-year બોય, 15 વર્ષના છોકરાના સવાલ સાથે આપણે આ કોન્ફરન્સની શરૂઆત કરીએ। ધ બોય, ગુડ ઇવનિંગ સર્સ, આ એમ જિગ્નેસ ફોર્મ તલોદ। શુભ સાંજ સર, અહીં સર્સ છે એ બહુવચનમાં છે, કારણ કે એ બે છે, બે કાઉન્સેલર્સ છે એટલે બરોબર। આ એમ જિગ્નેસ ફ્રોમ તલોદ, હું જિગ્નેસ છું તલોદ ગામથી, તલોદ એ એક ગામનું નામ છે એટલે તલોદ। મિસ્ટર શાહ, ગુડ ઇવનિંગ જિગ્નેસ, વોટ્સ યોર પ્રોબ્લેમ, ટેલ અસ। ગુડ ઇવનિંગ જિગ્નેસ, શું છે તારી સમસ્યા, ટેલ અસ એટલે અમને કહે। જિગ્નેસ, લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ। લેક એટલે ઉણપ, કોઈ ખામી, અને સેલ્ફ કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ। એ આ એમ કહે છે જિગ્નેશભાઈ કે મારી સમસ્યા એ છે કે મારામાં આત્મવિશ્વાસની ઉણપ છે, આત્મવિશ્વાસની કમી છે। ઇટ હેઝ લેડ મી ટુ ઇનડિસિવનેસ, લેડ મી એટલે આગળ લઈ જવું, તેના તરફ દોરી જવું, અને ઇનડિસિવનેસ એટલે
નિર્ણય ન લઈ શકો, અનિર્ણાયક સ્થિતિ, તમે નિર્ણય ન લઈ શકો શું કરવું. એટલે આ ભાઈ એમ કહે છે કે આત્મવિશ્વાસ એ મારી સમસ્યા છે, એની મારામાં ઉણપ છે. ઇટ હેઝ લેડ મી ટુ ઇનડિસિવનેસ, અને તે મને અનિર્ણાયક સ્થિતિ સુધી દોરી જાય છે. એટલે હું કાંઈ નિર્ણય જ નથી કરી શકતો કે મારે શું કરવું જોઈએ. આઈ કેન નોટ ટેક અ ક્વિક ડિસિઝન, હું ઝડપથી કોઈ નિર્ણય લઈ શકતો નથી. ક્વિક એટલે ઝડપથી, અને ડિસિઝન એટલે નિર્ણય. એન્ડ આઈ ફીલ આઈ વેસ્ટ માય ટાઈમ, અને મને એવું લાગે છે કે હું મારો સમય બરબાદ કરી રહ્યો છું. આઈ પ્રિપેર અ ટાઈમ ટેબલ બટ કાન્ટ ફોલો ઇટ, હું એક પ્રિપેર એટલે તૈયારી કરવી, બનાવું. હું એક ટાઈમ ટેબલની તૈયારી કરું છું, બનાવું છું, બટ પણ કાન્ટ ફોલો ઇટ, તેને અનુસરી શકતો નથી. ફોલો એટલે અનુસરવું. હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ, હું કઈ રીતે મારો આત્મવિશ્વાસ બનાવી શકું. બિલ્ડઅપ એટલે બનાવી શકું કે ઊભું કરો, આત્મવિશ્વાસ ઊભો કરો. હું કઈ રીતે મારો આત્મવિશ્વાસ બનાવી શકું કે ઊભો કરી શકું. મિસ્ટર બક્ષી, ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડિંગ જિગ્નેશ, તું કયા ધોરણમાં ભણે છે જિગ્નેશ. જિગ્નેશ, આઈ એમ ઇન ક્લાસ 10, હું 10મા ધોરણમાં અભ્યાસ કરું છું. મિસ્ટર બક્ષી, ટેલ મી, હવે મને કહે, હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર, તું કેટલા દિવસનું યોજના બનાવે છે, એટલે કે ટાઈમ ટેબલ બનાવે છે. હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર, જિજ્ઞાસ એટલે કે તું કેટલા દિવસનું ટાઈમ ટેબલ કે તારી યોજના બનાવે છે, કે આયોજન તમે કહી શકો. જિજ્ઞાસ, આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ, હું 1 મહિનાનું આયોજન બનાવું છું. મિસ્ટર બક્ષી, જિગ્નેશ, ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ. મિસ્ટર બક્ષી એમ કહે છે જિગ્નેશને કે ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ, એટલા લાંબા સમયની આયોજન બનાવવું નહીં. લોંગ પીરિયડ એટલે લાંબો સમય, અને ડોન્ટ એટલે કરવાની ના પાડે છે. એ એમ કહે છે કે એટલા લાંબા સમયનું આયોજન કરવાની જરૂર નથી, એવું ના કરો. ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ, અચીવ એટલે મેળવવું, અને ગોલ એટલે જે, ડિફિકલ્ટ એટલે અઘરું. સેટ સચ એટલે એવું ના કરો. મિસ્ટર બક્ષી એમ કહે છે કે એવો ધ્યેય ના બનાવો કે જેને તમે મેળવવામાં અઘરું પડે, મુશ્કેલી પડે. ડોન્ટ સેટ સચ એટલે એવું ધ્યેય જ ના બનાવો કે જેને મેળવવામાં તમને અઘરું પડે, મુશ્કેલી પડે. બી પ્રેક્ટિકલ, પ્રેક્ટિકલ એટલે વ્યવહારુ બનો, જે થઈ શકે તે કરો, એને વ્યવહારુ કહેવાય. એટલે કે બી પ્રેક્ટિકલ, વ્યવહારુ બનો. જિગ્નેશ, સો શુડ આઈ પ્લાન ફોર અ વીક સર, હવે જિગ્નેશ એમ કહે છે સો એટલે કે તેથી, સો તો શું મારે 1 અઠવાડિયાનું આયોજન બનાવવું જોઈએ. વીક એટલે અઠવાડિયું. મિસ્ટર બક્ષી, નોટ ઇવન ફોર અ વીક, એટલે 1 અઠવાડિયાનું પણ નહીં. પ્લાન ઓનલી ફોર 1 ડે, ખાલી 1 જ દિવસનું આયોજન બનાવો. એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ, અને કોશિશ કરો તેને અનુસરવાની. ગેટ હેબિચ્યુએટેડ ટુ ડુ લાઇક ધીસ, હેબિચ્યુએટેડ એટલે ટેવ પાડવી, ટેવ પડવી. એટલે મિસ્ટર બક્ષી એમ કહે છે કે 1 અઠવાડિયાનું પ્લાનિંગ પણ નહીં, ખાલી 1 જ દિવસનું આયોજન બનાવો અને તેને અનુસરો. ગેટ હેબિચ્યુએટેડ ટુ ડુ લાઇક ધીસ, અને તેની ટેવ પાડો, આમ કરવાની ટેવ પાડો. જિગ્નેશ, વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી, શું તે મારામાં આત્મવિશ્વાસ ઊભો કરશે. મિસ્ટર બક્ષી, સર્ટેનલી, હા ચોક્કસ. સર્ટેનલી એટલે ચોક્કસ. ઓનલી અ ફ્યુ મિનિટ્સ બેક, ખાલી થોડીક જ ક્ષણો પહેલાં, ફ્યુ મિનિટ્સ એટલે થોડીક ક્ષણો પહેલાં, યુ સેઇડ યુ કેન્ટ ફોલો ધ ટાઈમ ટેબલ, કે તું તારું ટાઈમ ટેબલ, તારું આયોજનને અનુસરી શકતો નથી. ધીસ ફેક્ટ ડિસ્કરેજીસ યુ, ડિસ્કરેજ એટલે નિરુત્સાહિત કરવું, ઉત્સાહ ન રહેવો તેવું. અને આ જ હકીકત છે જે તને નિરુત્સાહી બનાવે છે.
फॉलो योर टाइम टेबल फॉर सम डेज, तारा टाइम टेबल ने थोड़ाक दिवस अनुसरीजो. इट विल बूस्ट योर कॉन्फिडेंस, बूस्ट एटले वधारो करवो. ए तारा आत्मविश्वास में वधारो करशे. टाइम टेबल ने अपने इंग्लिश में ज शब्द वापरता हुए पण एने गुजराती में समयपत्रक पण कहेवाय, बराबर है. आम तो समयपत्रक शब्द थोड़ो अजीब लागे, परंतु टाइम टेबल ने समयपत्रक पण कहेवाय छे गुजराती. जिग्नेश, थैंक यू सर, तमारो खूब खूब आभार. जिग्नेश ने समस्या एवी हती के तेना में आत्मविश्वास की कमी थी, खामी थी. ए एक महीना प्लानिंग बनाव तो आयोजन करे, टाइम टेबल बनाए, परंतु तेने अनुसरी सके नहीं, कारण के तेने तेनी टेव नहोती. तेने एक अघरो ध्येय प्राप्त करवानुं नक्की कर्युं हतुं. पहला शुरुआत थोड़ीक नानी मेहनत, थोड़ीक ओछी मेहनत द्वारा, पछी धीरे धीरे भले आपणे सखत मेहनत करता जाइए, परंतु आ भाई तो पहलेथी ज एक महीनानो ज टाइम टेबल बनावी नाख्यो के जेने ते अनुसरी सकतो ज नहीं, अने जेनाथी ते वधारे निरुत्साही थई जतो. ते एम लागतुं के मारथी आ थतुं ज नथी. એટલે મિસ્ટર બક્ષી એમ કહે છે કે ખાલી એક દિવસનું આયોજન બનાવ અને તેને અનુસર, તેનો પીછો કર, તેને સિદ્ધ કરવાનો પહેલાં પ્રયત્ન કર, વ્યવહારુ બન, બરાબર છે. કે જેનાથી એક દિવસ જો તું તારે જે ટાઈમ ટેબલ તે બનાવ્યું છે તેને જો તું અનુસરીશ તો તારામાં આત્મવિશ્વાસ આવશે કે હા, હું આ કરી શકું છું. પછી તમે આગળ જઈ એક અઠવાડિયાનું કે એક મહિનાનું આગળ આયોજન બનાવો, પરંતુ પહેલાં એક આ નાનું સ્ટેપ પાર કરો, ત્યારબાદ આગળ વધો. જેમ કે તમે કોઈ ગેમ રમતા હો આજકાલ, તો પહેલાં એવું આવે કે પહેલું સ્ટેજ હોય સહેલું હોય, પછી ધીરે ધીરે જેમ જેમ તમે આગળ સ્ટેજમાં જાઓ તો તે અઘરા થતા જતા હોય છે, કારણ કે તમે પહેલાં જે છે એનો સહેલા સ્ટેજ છે તેનો સામનો કરી લીધો છે. હવે તમે કેટલું આગળ વધી શકો છો એ તમારા ઉપર ડિપેન્ડ છે. એમ આમાં એમ કહેવા માંગે છે કે પહેલાં ખાલી એક દિવસનું આયોજન બનાવો, તેની ટેવ પાડો અને પછી આગળ વધો. એન્કર, Jignesh will be a confident man. Let's listen to the young lady on line. Jignesh હવે આત્મવિશ્વાસ યુવાન બનશે, માણસ બનશે. Let's listen to the young lady on line. ચાલો હવે સાંભળીએ કે એક જે જુવાન છોકરી છે તેને ફોન ઉપર છે તેને સાંભળીએ. The girl, Namaste sirs, I am Dilshad from Rapar. Namaste sir, હું છું દિલશાદ રાપરથી. My face is full of pimples. મારા મુખ ઉપર, એટલે કે મારું મુખ પૂરેપૂરા ખીલથી ભરાયેલું છે. પિમ્પલ એટલે કે ખીલ, જે ગરમીથી થોડીક તરુણાવસ્થામાં આવો તમે ત્યારે જે તમારા શરીરમાં થોડાક ફેરફાર થાય એટલે તમારા મુખ ઉપર પિમ્પલ્સ આવતા હોય છે. એટલે કે આ એમ કહે છે કે મારું મુખ, મારું મોઢું પૂરેપૂરું ખીલથી ભરાયેલું છે. How can I get rid of them? Get rid of એટલે કે તેમાંથી છુટકારો. તો કે હું આમાંથી કઈ રીતના છુટકારો મેળવી શકું. મિસ્ટર શાહ, વોટ હેવ યુ ડન સો ફાર? તમે અત્યાર સુધી શું કર્યું છે? વોટ હેવ યુ ડન સો ફાર એટલે કે તમે અત્યાર સુધી શું કર્યું છે, શું ઈલાજ કર્યો છે? દિલશાદ, આઈ હેવ એપ્લાઇડ various creams but nothing has worked. મે ઘણી બધી ક્રીમ્સ નો કામ કર્યું છે, તે લગાડી છે. various એટલે વિવિધતા ભરેલી, એટલે કે મેં અલગ અલગ વિવિધતા ભરેલા ક્રીમ્સ, ક્રીમ્સ એટલે કે આજકાલ જેને કહ્યું ને કે સૌંદર્ય વધારવા માટે જે ક્રીમ્સ હોય કે કોઈ એવી વસ્તુ પ્રવાહી જેવી કે જે આપણે મુખ ઉપર લગાડીએ એને ક્રીમ્સ કહેવાય, સૌંદર્ય પ્રસાધન. એટલે કે આ એમ કહે છે કે મેં ઘણા બધા સૌંદર્ય પ્રસાદોનો, વિવિધતા ભરેલા સૌંદર્ય પ્રસાદોનો ઉપયોગ કર્યો પણ કોઈએ કાંઈ કામ કર્યું નહીં. એપ્લાઇડ એટલે કામ કર્યું તેના ઉપર, પણ હેઝ વર્ક, નથિંગ હેઝ વર્ક, કોઈએ કાંઈ અસર કરી નથી, કોઈએ કાંઈ કામ કર્યું નથી. મિસ્ટર શાહ, દિલશાદ, ડોન્ટ વરી ટુ મચ. દિલશાદ, એટલી બધી કોઈ ચિંતા કરીશ નહીં. વરી એટલે ચિંતા. પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ. ખીલ તો આ ઉંમરે એક સામાન્ય બાબત છે. કોમન એટલે સામાન્ય, એટ ધીસ એટલે આ ઉંમરે. ધે આર શ્યોર ટુ ગો. તે અવશ્ય ચાલ્યા જશે, તે અવશ્ય દૂર થઈ જશે, ખાતરી છે.
આ તો ઉંમર પ્રમાણે થતી થોડીક શરીરમાં પ્રમાણે થોડીક ફેરફાર થતા હોય છે. દિલશાદ, બટ હાઉ, કઈ રીતે? આઈ એમ ટાયર્ડ ઓફ એપ્લાઇંગ ક્રીમ્સ, હું થાકી ગઈ છું. ટાયર્ડ એટલે થાકી જવું, ટાયર્ડનું ભૂતકાળનું રૂપ છે ટાયર્ડ. હું થાકી ગઈ છું અલગ અલગ સૌંદર્ય પ્રસાધનો લગાડીને, આ અલગ અલગ ક્રીમ્સ લગાડીને હું થાકી ગઈ છું. મિસ્ટર શાહ, ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ. એડ્સ એટલે જાહેરાત, જે આપણે ટીવીમાં આવતી હોય છે તે. કેરીડ અવે એટલે તેઓની વાતોમાં ન આવી જવું. એ કેમ આપણે કરવું નહીં એમ કહે છે. કેરીડ અવે એટલે તેની વાતોમાં ન આવી જવું. એક દેશી શબ્દ ગુજરાતીમાં એમ છે કે ભોળવાઈ જવું, એટલે કે એ જાહેરાતોની વાતોમાં ન આવી જાઓ. ડોન્ટ કેરીડ અવે એટલે કે એ જાહેરાતની વાતોમાં ન આવો, એમાં ભોળવાઈ ન જાઓ. બેટર કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ. બેટર કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ એટલે કે ચામડીના જે જાણકાર છે, સ્પેશિયાલિસ્ટ. બેટર કન્સલ્ટ, તેમની સલાહ લો, એટલે કે ચામડીના જે જાણકાર છે તેમની સલાહ લો. કન્સલ્ટ એટલે સલાહ લેવી, પૂછવું. દિલશાદ, થેન્ક યુ સર, તમારો ખૂબ ખૂબ આભાર. એન્કર, ડૉક્ટર શાહ, હેર ઇઝ અ અંતિમ વિથ અ ક્વેશ્ચન. હવે એક છોકરો છે અંતિમ, તેમ કહે છે કે એન્કર, કે ડૉક્ટર શાહ, હવે અંતિમ છે તેના સવાલ સાથે. અંતિમ, ગુડ ઇવનિંગ સર્સ, આઈ એમ અંતિમ ફ્રોમ કવિતા. હું કવિતાથી અંતિમ બોલું છું. મિસ્ટર બક્ષી એન્ડ ડૉક્ટર શાહ બંને સાથે બોલે છે. ગુડ ઇવનિંગ, વોટ્સ યોર ક્વેશ્ચન? ગુડ ઇવનિંગ, તમારો સવાલ શું છે? અંતિમ, સર, કેન અ બ્લડ ડોનર એક્વાયર એચઆઈવી? એટલે કે જે બ્લડ ડોનેટ કરે છે, એટલે કે જે લોહી દાન કરે છે, શું તેને, એટલે કે આ એચઆઈવી મેળવી શકે, એટલે શું તેને થઈ શકે? અંતિમનો સવાલ એમ છે કે જે લોહી દાન કરે છે, શું તેને એચઆઈવી થઈ શકે? ઘણી વખત ઘણા લોકો લોહી દાન કરવા જતા હોય છે. જો સામેના વ્યક્તિને કોઈ રોગ છે, જેમ કે એચઆઈવી છે કે કોઈ બીજા પ્રકારનો રોગ, તો એ એમ કહે છે કે જો અંતિમ એમ કહે છે કે જે લોહી દાન કરે છે, શું તેનામાં તેનો રોગ, જેમ કે એચઆઈવી છે, તો શું તેને પણ એચઆઈવી થઈ શકે? મિસ્ટર બક્ષી, ધેટ્સ અ ગુડ ક્વેશ્ચન, એ સારો સવાલ છે. બાય ધ વે, પરંતુ, એટલે કે અ સ્ટુડન્ટ લાઈક યુ, એટલે કે તમારા જેવા વિદ્યાર્થીઓ કેન નોટ ડોનેટ બ્લડ, લોહી દાન કરી શકે નહીં. કારણ કે એક ઉંમર હોય 18 વર્ષથી નીચે કોઈ લોહી દાન કરી શકે નહીં, બ્લડ ડોનેટ કરી શકે નહીં. એટલે મિસ્ટર બક્ષી એમ કહે છે કે વિદ્યાર્થી કે જેવા તમે જેમ છો એ લોહી દાન કરી શકે નહીં. અંતિમ, આઈ નો ધેટ, મને એ ખબર છે સર. આઈ જસ્ટ વોન્ટ ટુ નો, મારે તો ખાલી જાણવું છે એ બાબતે. મને ખબર છે કે હું લોહી દાન ન કરી શકું, પરંતુ મારે ખાલી જાણકારી મેળવવી છે, જાણવું છે. આઈ જસ્ટ વોન્ટ ટુ નો. મિસ્ટર બક્ષી, ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન એચઆઈવી પેશન્ટ. એ ખૂબ જ સુરક્ષિત છે, ક્વાઇટ સેફ, ખૂબ જ સુરક્ષિત છે ટુ ડોનેટ બ્લડ, લોહી દાન કરવું, ટુ એન એચઆઈવી પેશન્ટ. એચઆઈવી દર્દીને લોહી દાન કરવું એ ખૂબ જ સુરક્ષિત છે. ધ બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ બીકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટેરિલાઇઝ્ડ. ઇન્ફેક્ટેડ એટલે અસર થવી, એટલે એમ કહે છે કે લોહી દાન કરનારને કોઈ અસર થતી નથી. બીકોઝ, કારણ કે ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટેરિલાઇઝ્ડ, કે જે સાધનો હોય છે જેનાથી તમે લોહી દાન કરો છો એ બધા સ્ટેરિલાઇઝ્ડ. સ્ટેરિલાઇઝ્ડ એટલે કે જંતુરહિત કરી નાખવું, પહેલેથી જ તેને જંતુરહિત કરી નાખ્યા હોય છે, કે જેનાથી તમને કોઈ રોગ થતો નથી. જે લોહી દાન કરે છે તેને કોઈ અસર થતી નથી, કારણ કે સાધનો પહેલેથી જ જંતુ મુક્ત કરી નાખેલું હોય છે. અંતિમ, થેન્ક યુ સર, તમારો ખૂબ ખૂબ આભાર. તમે કોઈ પણ જગ્યાએ જાઓ કે કોઈ દવાખાને જાઓ, તો હંમેશા એમ કહે છે કે આ ઇન્જેક્શન છે એ પહેલાં જે સોય હોય છે તે બદલાવી નાખો. એ હંમેશા બીજી સોયથી તમારામાં ઇન્જેક્શન મારે છે, લગાવે છે. તમે કોઈ વાણંદ પાસે જાઓ તો એમાં પણ એમ જ હોય છે કે કોઈ બ્લેડ પહેલાં કોઈ વ્યક્તિ ઉપર તેનો ઉપયોગ કરી લીધો હોય તો એ બ્લેડ તમારા ઉપર ઉપયોગ ન કરે, તે તમારે જાણવું પડે. બરાબર છે? એ હંમેશા, અથવા તો કોઈ તમે દવાખાને જાઓ
तो हमेशा नवा बाटला के नवी सोई द्वारा तमारो इलाज थतो होय छे। एकना एक सोई थी तमने इंजेक्शन लगाड़वामां आवता नथी, ए हमेशा ध्यान राखो। अने जो तमे कोई कोई वक्त लोही दान करो छो कोई व्यक्ति ने, तो तमने कोई असर थशे नहीं, कारण के ए बधाज साधनों जे छे ए पहेलाथी जंतुमुक्त करी दीधा होय छे, ए जेनाथी तमने कोई रोग थशे नहीं। अंतिम, हवे आगळ वधीए आपणे पाठमां। अंतिम, थैंक यू सर, तमारो खूब खूब आभार। एंकर, यू शुड नो, लास्ट लाइन एंकर, यू शुड नो एड्स फॉर नो एड्स। तमारे जाणवू जोईए एड्स ने કે જેનાથી તમને એડ્સ થાય નહીં। યુ શુડ નો એડ્સ ફોર નો એડ્સ, એટલે કે તમારે એડ્સ વિશે જાણકારી મેળવવી જોઈએ જેનાથી તમને એડ્સ થાય નહીં, એડ્સ એટલે કે એચઆઈવી। બિફોર વી કન્ક્લુડ ધ કોન્ફરન્સ, આપણે આ કોન્ફરન્સ પૂરી કરીએ તેની પહેલા, લેટ્સ લિસન ટુ હરીશ પ્રોબ્લેમ, ચાલો આપણે હરીશની સમસ્યા સાંભળી લઈએ। हरीश, गुड इवनिंग सर्स, आई एम हरीश फ्रॉम देवगढ़ बारिया। हूँ हरीश छू देवगढ़ बारिया थी। आई हेव अ हैबिट ऑफ च्यूइंग गुटखा, मने टेव छे गुटखा चाववानी। च्यूइंग एटले चाववू, अने गुटखा ए एक तमाकू जेवो पदार्थ आवे छे, जे गुटखा होय छे जेमां सोपारी ने तमाकू ने एवं बधुं भरेलू होय छे। एटले आ भाई ने ए गुटखा खाववानी, गुटखा चाववानी टेव छे, हैबिट एटले टेव। Because of this habit, આ ટેવને કારણે my teeth are spoiled, આ જે ચિત્રમાં જે છે એમ તેમ, એટલે કે મારા દાંત ખરાબ થઈ ગયા છે। Spoiled એટલે ખરાબ થઈ જવું। I want to get rid of this habit. Get rid of એટલે આપણે પહેલાં જોઈ ગયા, એટલે કે છુટકારો મેળવો, એટલે કે મારે આ ટેવમાંથી છુટકારો મેળવવો છે। Please help me, મહેરબાની કરીને મારી મદદ કરો। इन विच क्लास डू यू स्टडी हरीश, तो क्या धोरण में अभ्यास करे छे हरीश? सर आई एम क्लास 9 स्टूडेंट, एटले के हूँ धोरण 9 में अभ्यास करू छू, तमारी जेम आ धोरण 9 में अभ्यास करे छे भाई। डॉक्टर शाह, हाउ ओल्ड इज योर हैबिट, तमारी आ टेव केटली जूनी छे? हैबिट एटले टेव, ओल्ड एटले जूनू, एटले के केटला वर्षथी गुटखा खाओ छो, टूंकमां आ एम पूछे छे। हरीश, अबाउट टू यर्स, बे वर्ष थी अंदाजित। डॉक्टर शाह, हाउ ऑफन डू यू च्यू अ गुटखा, ऑफन एटले अवारनवार, एटले के तमे केटली वखत आ गुटखा खाओ छो, चावो छो? हरीश, 5-6 टाइम्स अ डे, दिवसनी अंदर 5-6 वार हूँ गुटखा खाऊ छू। मिस्टर बक्षी, दैट्स टेरिबल, टेरिबल एटले भयंकर, ए तो खूब ज भयंकर छे। Now tell me what are your hobbies, હવે મને તું એમ કે તારા શોખ ક્યા ક્યા છે। હોબીઝ એટલે શોખ, ઘણાને અલગ અલગ શોખ હોય, કોઈને ક્રિકેટ રમવાનો, કોઈને ટીવી જોવાનો, કોઈને મોબાઈલમાં ગેમ્સ રમવાનો, એમાં મિસ્ટર બક્ષી એમ પૂછે છે કે હરીશ તારા જે શોખ છે એ ક્યા ક્યા છે એ મને કહે તું। હરીશ, રીડિંગ ન્યૂઝ પેપર મેગેઝિન્સ એન્ડ પ્લેઇંગ ઓન ધ તબલા। રીડિંગ ન્યૂઝ પેપર એટલે કે છાપું વાંચવું, મેગેઝિન્સ એટલે કે સામયિક વાંચવા, એન્ડ પ્લેઇંગ ઓન ધ તબલા એટલે તબલા ઉપર રમવું નહીં, પરંતુ પ્લેઇંગ ઓન ધ તબલા એટલે તબલા વગાડવા। એ હરીશ એમ કે છે કે મને છાપું વાંચવું ગમે છે, મેગેઝિન એટલે કે સામયિક વાંચવા ગમે છે, અને તબલા વગાડવા ગમે છે। મિસ્ટર બક્ષી, દેટ્સ ગુડ, એ તો ખૂબ જ સારું છે। નાવ, વેન એવર યુ ફીલ લાઈક ચ્યુઈંગ ગુટખા, તને જ્યારે પણ એમ થાય કે મારે હવે ગુટખા ચાવવાનું મન થયું છે, વેનેવર એટલે જ્યારે પણ, એટલે જ્યારે પણ તને ગુટખા ચાવવાનું મન થાય, રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ ઓર આર્ટિકલ, કે કોઈ રસપ્રદ સમાચાર વાંચ, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ સમાચાર વાંચ, ઓર આર્ટિકલ કે કોઈ લેખ વાંચ, આપણે જે સમાચારની સાથે પૂર્તિ આવતી હોય તેમાં લેખ હોય તો તે લેખ વાંચ, ફ્રોમ અ ન્યૂઝ પેપર છાપામાંથી કોઈ લેખ વાંચો, ઓર પ્લે ઓન ધ તબલા કે પછી તબલા વગાડ, બી વિથ યોર ફ્રેન્ડ્સ તારા મિત્રો સાથે જા, ટોક ટુ દેમ તેની સાથે વાતો કર, પ્લે સમ ગેમ્સ ઓફ યોર ચોઈસ તારા રસની તારે ચોઈસની પસંદ પડતી તને
कोई गेम रम, कोई रमत रम। कीप योर माइंड एंगेज्ड इन डिफरंट एक्टिविटीज। एंगेज्ड एटले कोईनी साथे रहेवू, एटले के कोईनी साथे जेने कहेवाय ने के समय पसार करो, तेनी साथे जोड़ी देवू, एटले के तारा मगजने अलग अलग प्रवृत्तिओ साथे जोड़ी दे। एक्टिविटी एटले प्रवृत्ति। आई एम श्योर यू विल बी एबल टू गेट रीड ऑफ दिस हैबिट। मने खातरी छे के तू तारी आ टेव माथी छुटकारो मेळवी शकीश। यू विल एबल टू के तू करी शकीश, के आ टेव माथी तू छुटकारो मेळवी शकीश। मिस्टर बक्षी नू एम कहेवानू छे के आ जे गुटखा खा छो, नवमा धोरणमां भणे छो अने दिवसमां 5-6 गुटखा खा छो, ए खूब ज भयंकर छे। તેથી તે તેના શોખ પૂછે છે। તો આ ભાઈ એમ કહે છે કે મને છાપા વાંચવા ગમે છે, સામયિક વાંચવા ગમે છે, તબલા વગાડવા ગમે છે। મિસ્ટર બક્ષીનું એમ કહેવાનું છે કે જ્યારે પણ તને ગુટખા ખાવાનું મન થાય ત્યારે તું તારા રસપ્રદ કામ કરવા માંડે, એટલે તને એ ગુટખા ખાવાનું ભૂલાઈ જાય, તું એ યાદ પણ ન કર। ઘણી વખત તમે વાંચતા હો ને તો તમારું આજુબાજુમાં ધ્યાન જાય, કારણ કે તમને ખબર નથી, કારણ કે તમને મજા નથી આવતી। પરંતુ ટીવી જોતા હો તો તમને ખબર પણ ના હોય કે તમને તમારા મમ્મી અંદરથી બોલાવે છે, કારણ કે તમે તમારું પૂરેપૂરું ધ્યાન ટીવી જોવામાં છે, કારણ કે તમને ગમે છે એ કરવું। એટલે જ મિસ્ટર બક્ષી એમ કહે છે કે જ્યારે તને ગુટકા ખાવાનું મન થાય તો તું તારા મનપસંદ કામ કર, કે જેમાં તારું ધ્યાન પૂરેપૂરું રહે, તેમાંથી તું ભટકી જા નહીં। છાપા વાંચ, લેખ વાંચ કે તબલા વગાડ, તારા મિત્રો સાથે રહે, તેમની સાથે વાતો કર, અને કોઈ મનપસંદ રમત રમ। તારું મન છે એ બીજા કામોમાં જોડી દે, એમાં મેળવી દે, જેથી તું તારી આ ખરાબ ટેવમાંથી છુટકારો મેળવી શકીશ। હરીશ થેન્ક યુ, આગળ વધીએ આપણે પાઠમાં। હરીશ થેન્ક યુ એટલે આભાર વ્યક્ત કરે છે એન્કર। સો ફ્રેન્ડ્સ નાવ ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય। તેથી મિત્રો હવે ગુડ બાય એટલે કે આવજો કહેવાનો સમય આવી ગયો છે, અલગ થવાનો સમય આવી ગયો છે। ઓન બિહાફ ઓફ ધ યુથ ક્લબ, યુથ ઓન બિહાફ એટલે ની તરફથી, એટલે કે તેમની તરફથી, એટલે આઈ એમ કહે છે કે યુથ ક્લબ તરફથી આઈ થેન્ક મિસ્ટર બક્ષી એન્ડ ડૉક્ટર શાહ। હું મિસ્ટર બક્ષી અને ડૉક્ટર શાહનો આભાર વ્યક્ત કરું છું ફોર ગાઈડિંગ ધ ટીનેજર્સ, આ તરુણોને માર્ગદર્શન આપવા માટે। ગાઈડિંગ એટલે માર્ગદર્શન આપવું, ટીનેજર્સ એટલે તરુણ। આઈ એમ ઓલ્સો ઓબ્લિજ્ડ, ઓબ્લિજ એટલે આભાર વ્યક્ત કરવો, હું આ લોકોનો પર આભારી છું, કોનો? ટુ ધ બોયઝ એન્ડ ગર્લ્સ, એ છોકરાઓ અને છોકરીઓનો, હુ ટ્રસ્ટેડ અસ, હું આ છોકરા છોકરીઓનો એનો પણ આભાર વ્યક્ત કરું છું, હુ ટ્રસ્ટેડ અસ, કે જેણે તેમણે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો, એન્ડ શેર્ડ દેર પ્રોબ્લેમ્સ, અને જેની સમસ્યાઓ અમારી સાથે શેર કરી, અમારી સાથે તેની ચર્ચા કરી। ઓબ્લિજ એટલે આભાર વ્યક્ત કરવો, છેલ્લે એન્કર છે એ બધાનો આભાર વ્યક્ત કરે છે, મિસ્ટર બક્ષી, ડૉક્ટર શાહ અને જેણે આ કોન્ફરન્સમાં ભાગ લીધો, એ છોકરા છોકરીનો પણ તે આભાર માને છે। અગેઇન ગુડ બાય, ફરીથી ગુડ બાય એટલે કે આવજો, ગુડ નાઇટ, શુભરાત્રી, ટેક કેર અને કાળજી રાખો। આજકાલ કોરોના છે તો ટેક કેર કરતા છેલ્લે એમ બોલે, સ્ટે હોમ સ્ટે સેફ, ઘરે રહો સુરક્ષિત રહો। એવી જ રીતે આ આપણો ધોરણ 9માં લેસન નંબર 7 એડોલેસન્સ સ્પીક, તરુણ બોલે છે, કે જેમાં અલગ અલગ તમારી ઉંમરના છોકરાઓ છોકરીઓએ અલગ અલગ પોતાની સમસ્યાઓ કહી, અને ડૉક્ટર શાહ અને ડૉક્ટર બક્ષી કે જે સલાહકાર છે તેઓએ અલગ અલગ સમસ્યાઓનું અલગ અલગ નિવારણ તેમણે કહ્યું, જે ખૂબ જ નાની નાની સમસ્યા હતી પરંતુ તમે લોકો, તરુણ લોકો તેને મોટી બનાવો છો, કારણ કે તમને એનું નિવારણ, તેનું સોલ્યુશન ખબર હોતું નથી। આવી જ રીતે જો તમે તમારી સાથે થયેલી કોઈ સમસ્યા કોઈ તમારાથી મોટી વ્યક્તિઓ સાથે શેર કરો, તેની ચર્ચા કરો, તો તમને તેનું સોલ્યુશન મળી શકે, બરાબર છે। આવી જ રીતે આપણે આજનો લેસન નંબર 7 એડોલેસન્સ સ્પીક અહીંયા પૂર્ણ કરીએ છીએ। થેન્ક યુ।